જો મિત્રો, ક્વેશ્ચન નંબર 3નો પહેલો સવાલ, બે સંખ્યાઓનો તફાવત 26 છે, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. તો ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા બરાબર વાય છે, બંનેનો તફાવત 26, એટલે x માઇનસ 26. આ પ્રથમ સમીકરણ થયું. હવે પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી મોટી છે, એટલે x બરાબર 3y, તો x માઇનસ 3y બરાબર 0. આ થયું આપણું બીજું સમીકરણ. મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં 3 ગણી છે. ઓકે, હવે આપણે આદેશની રીત લઈએ, એક્સને બહાર કાઢીએ, તો એક્સ બરાબર 3y. એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા, ઓકે, 1માં મૂકતા કિંમત થશે 3y માઇનસ y બરાબર 26, માટે 2y બરાબર 26, માટે y બરાબર 26/2, તો વાયની કિંમત થઈ આપણી 3. ઓકે, હવે વાયની આ કિંમતને આપણે વાયની કિંમત એક્સ બરાબર 3y મૂકતા, તો એક્સ બરાબર 3y બરાબર 3×13 બરાબર કેટલા થશે? એક્સની કિંમત 39, માટે એક્સ અને વાય એ કિંમત થઈ જશે 39 અને 13. મિત્રો, બીજા દાખલામાં આપણને આપ્યું છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય, તો તે બે સંખ્યાઓ શોધો. તો ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ, નાનો ખૂણો બરાબર વાય, એટલે પૂરક કોણોનો સરવાળો એકસો 180 અંશ છે, માટે એક્સ પ્લસ વાય બરાબર 180. આપણું પહેલો સમીકરણ. પછી શું કીધું છે? મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો છે. ધારો કે મોટો ખૂણો 18 હોય, એક્સ હોય, તો વાય નાનો ખૂણો છે, એટલે નાના ખૂણામાં 18 પ્લસ કરીએ તો આપણને મોટો ખૂણો મળી જાય, તો આની કિંમત આવી જશે એક્સ માઇનસ વાય બરાબર 18 અંશ. સમીકરણ 2, તો એક્સ બરાબર વાય પ્લસ 18ની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં કિંમત મૂકીએ આપણે, તો ચલો એક્સની જગ્યાએ થશે વાય પ્લસ 18 પ્લસ વાય બરાબર 180, તો 2y બરાબર 180 માઇનસ 18, માટે વાયની કિંમત થઈ જશે 162, એટલે 2y બરાબર 162, વાય બરાબર 162/2 બરાબર 81. વાયની કિંમત કેટલી આવી મિત્રો? 81. હવે એક્સ વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા, વાયની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ, ચલો, તો એક્સ પ્લસ 81 બરાબર 180, તો એક્સ બરાબર 180 માઇનસ 81, તો એક્સની કિંમત થશે આપણી 99. એક્સની કિંમત આપણી થશે 99. ઓકે, તો અહીં આપણી કિંમત આવી જશે એક્સ અને વાય 99 અને 81. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800માં ખરીદ્યા, તો અહીં આવશે, ધારો કે એક બેટની કિંમત બરાબર એક્સ રૂપિયા અને એક દડાની કિંમત વાય રૂપિયા.
तो कितना सात बेट अने छ दड़ा किंमत कितनी थाय छे 3800। तो 7x प्लस 6y बराबर 3800। आ थयु आपणुं समीकरण नंबर एक। पछी आपणने कीधुं तेज किंमत वाला त्रण बेट अने पांच दड़ा आनी किंमत थाय छे 1750। ओके, तो 3x प्लस 5y बराबर 1750 आपणुं थई जशे समीकरण नंबर बे। मित्रों हवे आपणे आदेश में आ समीकरण ने लईए तो 3x बराबर 1750 माइनस 5y, 3 ने छेद में मूको तो x बराबर 1750 माइनस 5y छेद में 3। ओके, आ किंमत ने अपने समीकरण एक में मूकीए, x नी किंमत समीकरण एक में मूकता चलो 1750 माइनस 5y छेद में 3 प्लस 6y बराबर 3800। ओके, तो चलो हवे 7 नो गुणाकार करिए अपने आमा, आ बने नो गुणाकार करता 7 नो गुणाकार 1750 वडे करता आपनो आवशे 12250 माइनस 7535y छेद में 3 प्लस 6y बराबर 3800। मित्रों 3 नो लसा लईशुं आपणे तो 12250 माइनस 35y 6 तरी 18 18y बराबर 3800 गुणा 3 थी करीशुं तो आवशे 11400। ओके, तो जो 35 माइनस ना छे आ प्लस 18 ना एटले 17 थया, एटले 12250 माइनस 17y बराबर 11400। 11400 ने अंदर लो, 17y ने बाहर लई लो, तो 12250 माइनस 11400 बराबर 17y। तो आपने लखी सके 17y बराबर 50 माथी 00 गया 50, 12 माथी 4 गया 8 એટલે ટોટલ 12250 માંથી 11400 બાદ કરતા આપણી પાસે 850 મળે અને 17y, તો 17y બરાબર 850, તો y બરાબર 850 છેદમાં 17 બરાબર કિંમત આવી જશે 50। ઓકે, હવે આપણે આ કિંમતમાં x ની જે કિંમત આપી છે એમાં આપણે કિંમત મૂકીએ તો x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3। ઓકે, તો 1750 માઇનસ 5×50 છેદમાં 3, તો 1750 માઇનસ કેટલા થયા 250 છેદમાં 3 એટલે ટોટલ આવ્યા 1500। 1500માંથી 3નો ભાગાકાર કરીશું તો આપણી કિંમત રહેશે 500, આપણી કિંમત રહેશે 500, તો x બરાબર 500 રહ્યા અને y બરાબર 50 આપણી કિંમત આવશે।